तो भारे वरसादथी मसमोटा वाहनों तणाई जाए तो माणसोनी तो शुं वसात, पाणीना प्रवाहमां तणाता वाहनोना दृश्यो पण सामे आव्या। ધસમસતા અને જોખમી પાણી વહી રહ્યા છે અને પાણીના પ્રવાહમાંથી કેટલાક લોકો જોખમી રીતે જઈ રહ્યા છે। આ દ્રશ્યો છે દ્વારકાના ગણેશગઢથી કેશવપુર ગામને જોડતા માર્ગના। કલ્યાણપુર તાલુકાના ગણેશગઢથી કેશવપુર ગામને જોડતા માર્ગ પર માલેતી નદીના પાણી ફરી વળ્યા। ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં સૈલાબ જેવી સ્થિતિ છે। પાણીનો પ્રવાહ એટલો જોરથી હતો કે એક કાર પાણીમાં તણાઈ ગઈ। કાર તણાઈ એ સ્થળે પાણીનો પ્રવાહ એટલી હદે હતો કે કોઈ પાણીમાં જીવવાની હિંમત કરી શકે તેમ ન હતું। પરંતુ સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી કારને સહી સલામત બચાવી લેતા સૌને હાશકારો થયો। અહીં વર્ષોથી પુલ ન બનાવવાના કારણે દર ચોમાસે આવા જ ધસમસતા પાણી આવે છે અને લોકોના જીવ જોખમમાં મુકાય છે। ભયજનક પાણી આવતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડે છે। ગણતરીના કલાકોમાં જ ખાબકેલા ધોધમાર વરસાદે હિંમતનગરને પાણી પાણી કરી નાખ્યું। ભારે વરસાદને કારણે પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા। હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ફસાયેલી કારના આ દ્રશ્યો। નેશનલ હાઈવે નંબર 8 પર પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે ગટરમાં કાર ફસાઈ ગઈ। 3.25 ઇંચ વરસાદ ખાબકતા આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો। મધ્યપ્રદેશમાં મેઘરાજાએ કહેર મચાવ્યો છે। સતત વરસી રહેલા વરસાદથી અહીંયા ભારે નુકસાન થઈ રહ્યું છે। જળસ્તર વધતા તાપતી નદી પરના ડેમમાંથી પાણી છોડાયું છે। પાણી છોડાતી વખતે અમૃત યોજના અંતર્ગત 32 કરોડના ખર્ચે બનાવેલો બેરેજ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો। એક તરફ અવિરત વરસાદથી અહીંયા પાણીનું સ્તર સતત વધી રહ્યું છે તો બીજી તરફ બેરેજનો એક મોટો ભાગ ક્ષતિગ્રસ્ત બનતા પાણીનો પ્રવાહ વધુ તીવ્ર બન્યો છે। તો મેઘતાંડવને જોતા કુદરતે રૌદ્ર રૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મધ્યપ્રદેશના નદીઓ રૌદ્ર સ્વરૂપે અત્યારે વહી રહી છે। મધ્યપ્રદેશના બેતુલમાં શિવ મંદિરની બહાર એકાએક નદી તોફાની બની હતી। નદીએ જોત જોતામાં જ આવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે કિનારા પર પાર કરેલી કાર સુધી પાણી પહોંચ્યું હતું। નદીનું રૌદ્ર રૂપ એટલા હદ સુધી સીમિત ન રહેતા પોતાના તીવ્ર પ્રવાહમાં ગાડીને રમકડાની જેમ તાણી ગયું હતું। અહીંયા શિવાલયમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ પણ આ પ્રવાહમાં ફસાયા હતા। તો શ્રાવણ માસમાં અનેક વિસ્તારોમાં અંજાધાર વરસાદ વરસી રહ્યો છે। મધ્યપ્રદેશના મેઘરાજાએ કહેર મચાવ્યો છે। મેઘતાંડવની વચ્ચે બેતુલમાં શિવધામમાં શિવ ગુફાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। શિવ ગુફામાં તીવ્ર પ્રવાહમાં ધોધ વહી રહ્યો છે। લોકો બેદરકાર બની અહીંયા ધોધ વચ્ચે જઈને સેલ્ફી લઈ રહ્યા છે। લોકોની એક ભૂલ તેમને ઘણી ભારે પડી શકે છે। તો બીજી તરફ મધ્યપ્રદેશમાં મેઘતાંડવના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે। અહીંયા આફત રૂપે વરસતા વરસાદમાં રતલામના એક ગામમાં પુલ પર બાઇક લઈને પસાર થઈ રહેલા પિતા પુત્ર તણાયા હતા। ગેસ સિલિન્ડર બાઇક પર લઈ નદી પાર કરતી વખતે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો। સદનસીબે ગામના લોકોનું ધ્યાન જતા પિતા પુત્રને નદીમાંથી બહાર કઢાયા હતા। તો તમિલનાડુમાં સતત વરસાદના કારણે નદી નાળાઓ હજી પણ તોફાની બનેલા છે। ભારે વરસાદના કારણે નોયલ નદી તોફાની બની છે। નદીની જળ સપાટી એટલી વધી છે કે નદી પરના પુલને પાણી અડી રહ્યું છે। પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદના કારણે પણ નદીઓમાં જળસ્તર વધ્યા છે।